વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 2 અને એનો પ્રશ્ન નંબર આપણો 42મો, બહુહેતુક યોજનાઓ એટલે શું, તેનાથી કયા ઉદ્દેશ્યો સિદ્ધ કરી શકાય, આપણો 42મો પ્રશ્ન અને એનું સોલ્યુશન કરીએ આપણે. હવે તો બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો એમ પણ પૂછાય, અથવા તો એમ પૂછાય બહુહેતુક યોજનાઓ એટલે શું, તેમાંથી કયા ઉદ્દેશ્યો સિદ્ધ કરી શકાય. બહુહેતુક, જેના હેતુઓ વધુ છે, શબ્દ જ કહી દે છે, જેના હેતુઓ એક નથી અનેક છે એટલે એને બહુહેતુક શબ્દ વાપરો છો. બહુહેતુક યોજનાઓ એટલે શું, તેનાથી કયા ઉદ્દેશ્યો સિદ્ધ થાય છે. તો સૌથી પહેલા તો બહુહેતુક યોજનાની વાત કરતા હોય તો કે ભાઈ, અહીંયા નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા, હા પેલો શબ્દ એ લખી નાખવાનો, એને બહુહેતુક યોજના કહેવાય. નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા એને બહુહેતુક યોજના કહેવાય. આ પેલા ચિત્રમાં આપણને દેખાય છે બહુહેતુક યોજનાઓ. જેના ઉપયોગોની વાત કરીએ તો સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે, પૂર નિયંત્રણ માટે, જમીન ધોવાણનું નિયંત્રણ માટે, આંતરિક પરિવહન માટે, મત્સ્ય ઉદ્યોગ માટે, મનોરંજન માટે, આમ જોઈએ તો એના અનેક હેતુઓ હોવાથી એને નામ આપ્યું છે બહુહેતુક યોજના. ફરીથી બોલું છું, અહીંયા નદીઓ પર બંધ બાંધીને મોટા જળાશયોનું નિર્માણ કરવું એટલે બહુહેતુક યોજનાઓ. જેના હેતુઓની વાત કરું તો પાણીનો ઉપયોગ છે એનો સિંચાઈ માટે થશે, જળ વિદ્યુત ઉત્પાદન માટે થશે, પૂર નિયંત્રણ માટે થશે, જમીન ધોવાણના નિયંત્રણ માટે થશે, આંતરિક પરિવહન માટે થશે અને ધોવાણનું નિયંત્રણ, જમીનના ધોવાણનું નિયંત્રણ થશે, મત્સ્ય ઉદ્યોગ માટે થશે અને મનોરંજન માટે થશે. એક નહીં પરંતુ અનેક હેતુઓ ધરાવતી યોજના એટલે આપણે એને કહી શકીએ બહુહેતુક યોજના. જોઈએ તો એના હેતુઓ કયા કયા છે. સૌથી પહેલો હેતુ આપ્યો છે કે ભાઈ, બંધોથી બનેલા જળાશયમાંથી નહેરો કાઢી, અને જો તમે અહીંયા એક બહુહેતુક યોજના ડેમ આપણે કહીએ છીએ, જેને ડેમ, મોટા મોટા ડેમ્સથી આપણે પરિચિત છીએ, ભાખરા નંગલ ડેમ છે, કૃષ્ણરાજ સાગર ડેમ છે, હીરાકુડ બંધ છે, બરોબર, એવા અનેક ડેમ્સ, અને એ ડેમ્સની અંદરથી પાણી જે ઉપયોગ થાય, એ પાણી આ રીતે કંઈક જોવો, અહીંયા ક્યાંક ને ક્યાંક જળ વિદ્યુત માટે એમાં ટર્બાઇન ફિટ કરેલું છે, આખી આકૃતિ સહિત બતાવેલું છે. વાત કરીએ તો બંધોથી બનેલા જળાશયોથી નહેરો કાઢી સિંચાઈ, સૌથી વધારે એનો ઉપયોગ થાય છે સિંચાઈ, સિંચાઈનો વિકાસ કરી શકાય છે. એ સિવાય મોટી વસાહતોને પાણી પૂરું પાડી શકાય છે. એ સિવાય આંતરિક જળમાર્ગોનો વિકાસ કરી શકાય છે. એ સિવાય મત્સ્ય કેન્દ્રો શરૂ કરી શકાય છે. એ સિવાય વન્યજીવોનું સંરક્ષણ થાય છે. એટલે કે એક હેતુઓ નહીં પરંતુ અનેક હેતુઓ ધરાવતી યોજના હોવાથી આપણે એને બહુહેતુક યોજનાઓ કહીશું. એ સુધી રાખીએ, ત્રણ ગુણના પ્રશ્ન માટે આટલું ઇનફ છે.